chapter number 14. ISKCON Mangaluru dwara sanchalit Bhagavad Gita shikho 18 divas ma 18 adhyay course ma aap sabunu swagat chhe. Mara guru shri Dharmeshwar Krishna Das Prabhu emna margdarshan ane emna adesh thi apne badha sathe madi ane aaje study karishu chapter number 14. Chapter number 14 nu naam shu chhe? Jemni paase Bhagavad Gita as it is hoy written by His Divine Grace Shri Abhay Charanarvinda Bhakti Vedant Swami Srila Prabhupada. એ લોકો એમાંથી બુકમાંથી જોઈ અને ચેપ્ટરનું નામ લખી શકે છે. યસ, ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ ચેપ્ટર નંબર 14. ચેપ્ટર નંબર 14 નું નામ છે સર્વે પરામ સિદ્ધિ મિતો ગતાઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણી ને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા તે વિશે ફરીથી કહીશ. इदं ज्ञानम् उपाश्रित्य मम साध मर्मागतः सर्गेपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च. आ ज्ञानमां स्थिर थवाथी मनुष्य मारा जेवी दिव्य प्रकृति प्राप्त करी शके छे. आ प्रमाणे स्थित थवाथी ते सर्जन समय जन्म लेतो नथी के प्रलय काळे व्यथित थतो नथी. तो आवुं ज्ञान छे परमेश्वर छे आपणने आपशे भौतिक प्रकृतिना त्रण गुणो. आना विशे ऑलरेडी आपणे प्रीवियस चेप्टर्समां थोड़ो घणो अभ्यास करी चुक्या छीए. હજી આવનારા 17મા ચેપ્ટરમાં પણ આપણે થોડું જોઈશું. તો ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો. નેક્સ્ટ, હરે કૃષ્ણ. સાત્વિક, રાજસી અને તમસી, સત્વ, રજસ અને તમસ, ત્રણ ગુણો. હા, તો આ ત્રણ ગુણો શું છે એના સાથે કનેક્ટેડ આખું ચેપ્ટર છે. સૌથી પહેલા સાત્વિક, તો સત્વ એટલે શું, પછી છે રાજસી, રજસ એટલે શું, અને તામસી, તમસ એટલે શું. નેક્સ્ટ ડિટેલમાં આપણે બધું જોઈશું. તો સર્વયોનિષુ કૌંતેય મૂર્તય સંભવંતી સંભવંતીમાં તાસામ બ્રહ્મ મહદ્યોનિરમ બીજ પ્રદપિતા. તમારે તે સમજવું જોઈએ કે તેઓ કુંતીના પુત્ર, જીવનની તમામ જાતિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય થઈ છે અને તે હું જ છું બીજ આપનાર પિતા. 14મા અધ્યાયના 4થા શ્લોકમાં ભગવાન કહે છે. હમણાં આપણને હીર માતાજી એક જે શ્લોક સંભળાવ્યો 7મા અધ્યાયનો 10મો શ્લોક, એમાં પણ એવું જ હતું, બરાબર. એ જ વસ્તુ અહીંયા 14th ચેપ્ટરના 4th શ્લોકમાં પણ ભગવાન ફરીથી રિપીટ કરે છે. સર્વયોનિષુ કૌંતેય મૂર્તય સંભવતીયા તાસામ બ્રહ્મ મહદ્યો નિરહમ બીજ પ્રદ પિતા. હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું, એટલે કે બધા મનુષ્યોનો પિતા છું હું. નેક્સ્ટ, ભૌતિક પ્રકૃતિ જે છે 14.5 ત્રણ ગુણોની બનેલી છે, સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહો અર્જુન, તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે, બરાબર. તો આ ત્રણ ગુણો દ્વારા છે આખી ભૌતિક પ્રકૃતિ છે એ બદ્ધ છે એવું ભગવાન અહીં કહે છે. રાઈટ હેન્ડ સાઈડમાં જો તમને સ્લાઇડમાં દેખાય છે કે જે એક કઠપુતળી, હા, પપેટ શો હોય એવી રીતે જે માયાદેવી છે આ ત્રણેય ગુણો દ્વારા બધાને બદ્ધ કરી બાંધીને રાખે છે. અને અકોર્ડિંગલી આપણે બધા જે કંઈ પણ કાર્ય કરી આ ત્રણ ગુણોથી પ્રેરિત થઈ અને આપણે કરીએ છીએ. શું છે આ ત્રણ ગુણો? ગુડનેસ, પેશન એન્ડ ઇગ્નોરન્સ. સત્વ એટલે ભલાઈનો ગુણ, જે જ્યારે આપણે બીજા વિશે સારું વિચારીએ. રજોગુણ એટલે કે પેશન, ઉત્કટ ગુણ, જ્યારે આપણે સ્વાર્થી થઈ અને આપણા વિશે વિચારીએ. અને તમસ એટલે કે અજ્ઞાન, અંધકાર. નેક્સ્ટ, તો આ ત્રણ ગુણો છે એના દ્વારા જ બધી પ્રકૃતિની, બધી ભૌતિક પ્રકૃતિનું બધું બનેલું છે. સત્વગુણમાં શું આવે? પોઝિટિવ હોય, પ્યોર હોય, પવિત્ર હોય, પ્લેઝર અને ડિવાઇન, દૈવી ગુણ. આ બધું શેમાં આવે? સત્વગુણમાં. રજસ, રજસ ગુણમાં કેવું આવે? તો એમાં બધા માનવીય ગુણો હોય, મિક્સ્ડ ફિલિંગ હોય, કંટ્રોલિંગ નેચર હોય, સેલ્ફિશ ડિઝાયર, હું આ કરી લઉં, પેલું કરી લઉં, મને આ જોઈએ છે, તે જોઈએ છે, મારે આટલા પૈસા કમાવા છે, મારે આટલું જ્ઞાન લેવું છે. એ પોતાના માટે, આપણે સેલ્ફ માટે, સ્વાર્થ માટે જે કંઈ પણ આપણે વિચારીએ, માગીએ, કરીએ એ શેમાં આવે? એ રજસમાં આવે. અને ઇગ્નોરન્સ, અંધકાર, એટલે એમાં શું આવે? તમસ. તમસમાં બધા ગુણો આવે, નેગેટિવ, અપવિત્ર, પેઇન, ડેમોનિક એટલે કે અસુરી ગુણ. એટલે કે દૈવીય ગુણ હોય એ સતો ગુણ, મનુષ્ય જેવા ગુણ હોય એ રજોગુણ, અને
આસુરી ગુણ હોય એ તમસ, તમો ગુણ. તો આ ત્રણ ગુણ છે, સત્વ, રજસ અને તમસ. નેક્સ્ટ, જો આ મનુષ્ય છે એની અંદર મિક્સ્ડ ફિલિંગ હોય, હે ને, અલગ અલગ હોય. હમણાં હું તમને એક્ઝામ્પલ આપીને પૂછીશ કે કયો ગુણ છે એ શેમાં આવે. નેક્સ્ટ, જો આ સત્વગુણની સ્થિતિ છે. સત્વગુણ એટલે કે શુદ્ધ વાસ્તવિક સુખ, બરાબર, કે જે જ્ઞાન સાથે કનેક્ટેડ છે, પાપી પ્રતિક્રિયાથી મુક્ત છે. અને જે સતોગુણ કરે છે એ ક્યાં જાય છે? સતોગુણમાં રહે છે, ઉચ્ચ ગુણો, ઉચ્ચ ગ્રહો ઉપર જાય છે. આ પિક્ચર જે છે એ શું છે? આનો રેફરન્સ શું છે? આના વિશે કોણ કહેશે? પિક્ચરમાં શું દેખાય છે તમને? યસ, હેન્ડ રેઝ કરજો. લેટ મી આસ્ક, નમસ્વી પરમાર ફ્રોમ સુરત. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આમાં બે છોકરા છે, એક છોકરાનું વાયગું છે અને એક છોકરો એને હેલ્પ કરે છે ચાલવામાં. આકલું દેખાય છે, બરાબર છે. એક પર્સન જે છે એ ફિઝિકલી ચેલેન્જ છે, અને બીજો જે વ્યક્તિ છે, બીજો એમની સાથે જે છે બાળક, એ શું કરે છે? એની હેલ્પ કરે છે, હે ને. તો જ્યારે આપણે ભલું, કોઈ વિશે ભલું વિચારીએ, કોઈકનું સારું કરીએ, ત્યારે આપણે દેવતાની સ્થિતિમાં હોઈએ, હા, અને એને શું કહેવાય? સતોગુણ. પછી રજોગુણ જે છે એમાં શું કરીએ? તો આપણે આપણા માટે જે કંઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ, આપણે ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ, આપણા પોતાના બોડી માટે કંઈ કરીએ, હા, આપણે પોતાના પર્સનલ બેનિફિટ માટે આપણે જે કંઈ પણ કામ કરીએ, એ ખરાબ ન હોય, એનાથી કોઈને નુકસાન ન થાય, પણ એ કેવું હોય? તો આપણા પોતાના માટે. નેક્સ્ટ, તો એ કેવું કહેવાય? રજોગુણ. એ કેવું હોય? અમર્યાદિત ઈચ્છાઓ હોય, ફળ સાથે જોડાયેલી, અને લોભી અને દુઃખ જેવો એનો સ્વભાવ હોય, અને ફરીથી પૃથ્વી પર જન્મ લે છે. જે માણસ રજોગુણમાં હોય એ શું કરે છે? ફરી પાછો મનુષ્ય લોકમાં જન્મ લે છે. નેક્સ્ટ, તમોગુણ. તમોગુણમાં છે એ કેવું છે? તો એ અંધકારમાં પ્રમાદી હોય, માદક પદાર્થોનું સેવન કરતો હોય, વ્યસની હોય, મૂર્ખ હોય, અને કેવો હોય? કે નરકીય ગ્રહોમાં જાય છે, અસુરી ગુણો ધરાવતો હોય છે અને નરકમાં જાય છે. નેક્સ્ટ, તો આવી રીતે સત્વ, રજસ અને તમસ ત્રણ ગુણ થઈ ગયા. જો તમો ગુણ છે એનું આ એક એક્ઝામ્પલ છે. શું દેખાય છે આ પિક્ચરમાં? યસ, આ જે ઇમેજ છે એમાં શું દેખાય છે? યસ, યશવી જોગી ફ્રોમ સુરત. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એમાં એક માણસ છે, એને પેલું ડ્રિંક્સ અને એટલું બધું ખાતો નતો, અને હાથમાં રિમોટ દેખાય છે, જે ટીવી જોતો હશે, ને બધું ખાતો ને ડ્રિંક્સ લઈને એ પેલો સુઈ ગયો છે, કે પેલું થઈ ગયું છે ને, એવું લાગે છે. બરાબર. તો આ તમો ગુણ છે, કે જેમાં મનુષ્ય છે આવી બધી પ્રવૃત્તિઓ કરે તો એ તમો ગુણમાં છે. નેક્સ્ટ, આ ત્રણ ગુણ છે, સત્વ ગુણ છે, પવિત્ર છે, રજસ ગુણ છે એ ખૂબ જ પ્રવૃત્તિ અને પેશન સાથે સંકળાયેલો છે, અને તમો ગુણ જે છે એ અંધકાર અથવા અજ્ઞાન સાથે સંકળાયેલો છે. તો આ ત્રણ અલગ અલગ ગુણો છે. નેક્સ્ટ, આ ત્રણેય ગુણથી પર એક ગુણ છે. આપણને એમ થાય કે ત્રણ ગુણમાંથી સારો કયો? આમ જોવા જાવ તો સત્વ ગુણ જ સારો કહેવાય. સત્વ ગુણના હોય મનુષ્ય પવિત્ર હોય, બીજાનું સારું ઈચ્છતો હોય, અને એ ક્યાં જાય? તો એ ઉચ્ચ ગ્રહોમાં જાય છે, ઉચ્ચ લોકમાં જાય છે, દેવલોકમાં જાય છે. પણ આ ત્રણેય ગુણોથી પર એક ગુણ છે, અને એ ગુણ કયો છે? એ છે શુદ્ધ સત્વ ગુણ. શુદ્ધ સત્વ ગુણમાં મનુષ્ય શું કરે છે? જે કંઈ પણ કામ કરે છે એ સત્વ ગુણનું કામ તો કરે જ છે, પણ સાથે સાથે એ કૃષ્ણ ભાવનામૃતમાં સમર્પિત થઈને પોતાનું બધું જ જે કાર્ય છે એ કૃષ્ણ ભગવાનને સમર્પિત કરી દે છે. તો એ ગુણ કયો છે? શુદ્ધ સતો ગુણ. ઇટ ઇઝ બિયોન્ડ ઓલ ધીસ થ્રી ગુણા. અને સતો ગુણ, શુદ્ધ સતો ગુણમાં જે મનુષ્ય હોય એ શું કરે? એને જ્યારે પણ સમય મળે ત્યારે એ ભગવાનના પવિત્ર નામનો જે ચેન્ટિંગ કરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે.
હરે હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે યસ હરે કૃષ્ણ થેન્ક યુ. તો આવી રીતે ત્રણ ગુણો છે, ત્રણેય ગુણોની બનેલી ભૌતિક આખી પ્રકૃતિ છે, અને એ ત્રણેય ગુણોથી ઉપર એક ચોથો ગુણ છે અને એ છે શુદ્ધ સતો ગુણ. નેક્સ્ટ રજસ સત્વ અને તમસ, તો આનું આપણે ઓલરેડી જોઈ લીધું, પોઝિટિવ પ્યોર પ્લેઝર અને ડિવાઇન દૈવીય ગુણો હોય એટલે સત્વ ગુણ, નેગેટિવ ઇમ્પ્યોર પેઇન અને ડેમોનિક આસુરી ગુણ એટલે તમો ગુણ, અને કંટ્રોલિંગ મિક્સ સેલ્ફિશ ડિઝાયર અને હ્યુમન માનવીય ગુણો એટલે રજો ગુણ. અને જે આત્મા આપણો છે આ ત્રણેય ગુણોથી ખેંચાયેલો હોય, હે ને, ત્રણેય ગુણ છે આપણને એક પોતપોતાની બાજુ લેવાની ટ્રાય કરે. સત્વ ગુણ છે આપણને આ પોતાની બાજુ ખેંચે, એક બાજુ તમો ગુણ ખેંચે, એક બાજુ રજો ગુણ ખેંચે. અને આપણે બધા કેવા હોઈએ ખબર છે, આપણે બધા કાયમ માટે કઈ કોઈ એક ગુણમાં ન હોઈએ, હે ને, ક્યારેક આપણે ગુસ્સો કરીએ તો આપણી અંદર ત્યારે તમો ગુણ હાવી થઈ ગયો હોય, ક્યારેક આપણે રજો ગુણમાં હોઈએ, ક્યારેક શુદ્ધ સત્વ ગુણમાં હોઈએ. નાનો ભાઈ કે બેન કે કોઈ હોય આપણું સાથે તો ક્યારેક તો આપણે એને બહુ મદદ કરીએ, એને કોઈ વસ્તુ જોતી હોય તો આપણે એને આપીએ, હા, એની હેલ્પ કરીએ, ત્યારે આપણે સત્વ ગુણમાં હોઈએ. પણ ક્યારેક આપણને ગુસ્સો આવે અને ઘરમાં કોઈ હોય નહીં, મમ્મી પપ્પા આજુબાજુ, ને આપણે નાના ભાઈને એક ચીંટીઓ ભરીને ખેંચી લઈએ, હા, એક ગાલ પર એક મારી દઈએ, લગાવી દઈએ, ધોલ મારી દઈએ, હા, ગુસ્સો આવે ત્યારે આપણી અંદર શું આવી જાય, તમો ગુણ આવી જાય. તો જયારે આપણે કોઈનું સારું વિચારીએ ત્યારે આપણે સત્વ ગુણમાં હોઈએ, જયારે આપણે માત્ર પોતાના વિશે જ વિચારીએ ત્યારે આપણે શેમાં આવી જઈએ, માત્ર પોતાના વિશે વિચારીએ ત્યારે રજો ગુણમાં, અને જયારે આપણે કોઈનું ખરાબ વિચારીએ ત્યારે આપણે આવી જઈએ તમો ગુણમાં. નેક્સ્ટ, જો આપણે બધા કયા મૂડમાં છીએ, કયા ગુણમાં આપણે છીએ એ આપણે ચેક કરવું હોય તો આજે સરસ એક ટેસ્ટ આપી છે. તમે કેટલા વાગે ઉઠો છો સવારે, તમારે જાગવાનો સમય શું છે? જો 5 વાગ્યાનો છે તો તમે સતો ગુણમાં છો, પછી 8 વાગે ઉઠો છો તો રજો ગુણમાં છો, અને જો તમે 11 વાગે ઉઠો છો તો તમો ગુણમાં છો. આમાંથી ચેક કરી લેવાનું આપણે, આપણે કયા ગુણમાં છીએ, સત્વમાં છીએ, રજસમાં છીએ કે તમસમાં છીએ. જે ગુણમાં આપણે હોઈએ, જે જેટલા વાગે આપણે ઉઠતા હોઈએ એટલા વાગ્યા પ્રમાણે આમાં આપણો ગુણ છે દેખાય આવે. ઘણા બધા લોકો હસે છે, કેટલા વાગે ઉઠો છો, જો ઘડિયાળમાં 5 વાગે ઉઠે છે કોઈ તમારામાંથી, ચેટ બોક્સમાં લખજો તમે કેટલા વાગે ઉઠો છો. યસ, જે લોકો 5 વાગે ઉઠતા હોય તો એ સતો ગુણમાં, 7 વાગે ઉઠતા હોય તો એ 8 વાગ્યાની આસપાસ ઉઠતા હોય તો એ રજો ગુણમાં, અને 11 વાગે ઉઠતા હોય કે પછી ઉઠતા જ ન હોય 11 વાગ્યા પછી તો એ તમો ગુણમાં, તામસી ગુણમાં આવે. યસ, હરે કૃષ્ણ. યસ, ઘણા બધા લોકો ચેટ બોક્સમાં જવાબ લખી રહ્યા છે, 9 થી 10 ની વચ્ચે, 7 વાગે, 8 વાગે, 8 વાગે, 7, 5:30, ઓકે 5:30, ઓકે. હા, તો આમાં આના પ્રમાણે તમે તમારો ગુણ કયો છે ચેક કરી લેજો. હા, મોસ્ટ ઓફ બધા રજો ગુણની આસપાસ છે, 8 વાગ્યાની આજુબાજુ, 8 વાગ્યા પછી જે બધા છે એ તમો ગુણમાં છે, 5 વાગે સતો ગુણમાં, અને શુદ્ધ સતો ગુણમાં હોય એ સવારે 4:30 વાગે ઇસ્કોન બેંગલુરુની શ્રી રાધા ગોવિંદાની મંગળા આરતી થતી હોય એ મંગળા આરતી અટેન્ડ કરે, બ્રહ્મ મુહૂર્ત પહેલા ઉઠી જાય તો એ શેમાં આવે, શુદ્ધ સતો ગુણમાં. નેક્સ્ટ, પછી તમે કયા પુસ્તકો પસંદ કરો છો તો એના આધારે પણ નક્કી થાય કે તમે સતો ગુણમાં છો, તમો ગુણમાં છો કે રજો ગુણમાં છો. જો તમારી પાસે આવા બધા પુસ્તકો હોય, ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ, કૃષ્ણ, આ બધી જો બુક્સ તમારી પાસે હોય તો તમે શેમાં છો, સતો ગુણ. યસ, હમણાં જો તમારામાંથી ઘણા બધા અલગ અલગ બુક્સ જઈને લઈ આવે છે, ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ, પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ, પછી બીજી ઘણી બધી સરસ સરસ મજાની બુક્સ છે,
પ્રભુપાદ ની લખેલી ભક્તિ રસામૃત સિંધુ, આ બધી જ બુક્સ જેમની પાસે હોય તો એ શેમાં આવે? સતોગુણ માં. પછી રજોગુણ, હાઉ ટુ બીકમ રિચ, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, સેવન સ્ટેપ ટુ સક્સેસ, અને આવી બધી જે ભૌતિક વિશ્વમાં સફળ બનવા માટેની જે બધી બુક્સ હોય એ જેને પસંદ હોય એ શેમાં આવે? રજોગુણમાં. અને પછી જેને બધાને આવી ડેમોનિક્સ આસુરી તત્વો વાળી બુક્સ ને એવું બધું ગમતું હોય એ બધી શેમાં આવે? તમોગુણમાં. હા, તો સતોગુણ, રજોગુણ અને તમોગુણ. નેક્સ્ટ, જાગ્યા પછી તમે સૌથી પહેલું કામ શું કરો છો તો એના આધારે પણ નક્કી થાય કે તમે શેમાં છો. જાગીને ઉઠતા વેજ સૌથી પહેલા જે સતોગુણમાં હોય એ શું કરે તો એ અભ્યાસ કરે, સ્ટડી કરે. રજોગુણમાં જે હોય એ શું કરે? એક્સરસાઇઝ કરવા જાય, યોગા કરવા જાય, જોગિંગ કરવા જાય. તમોગુણમાં હોય એ જો આમાં પિક્ચરમાં દેખાય છે એવી રીતે પડ્યા જ છે. અને શુદ્ધ સતોગુણમાં જે હોય સૌથી પહેલા ઉઠીને શું કરે? મંગળ આરતી અટેન્ડ કરે, ચેન્ટિંગ કરે. તો એવી રીતે જે ભગવાન સાથે કનેક્ટેડ રહે એ શુદ્ધ સતોગુણમાં આવે. નેક્સ્ટ, સ્લીપિંગ ટાઈમ. 9 થી 10 ની વચ્ચે સુવાનો ટાઈમ હોય તો સતોગુણ. 11 વાગ્યા પછી સુવાનો ટાઈમ હોય તો રજોગુણ. અને રાત્રે 2 વાગ્યા પછી સુવાનો ટાઈમ હોય તો તમોગુણ. તમે કહેશો આપણો તો ક્લાસ ચાલુ છે, 9 વાગે કેમ સુઈએ? તો એ 9 થી 10 માં જો તમે કૃષ્ણ ભગવાનનું નામ લઈ રહ્યા છો, ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ નો ક્લાસ અટેન્ડ કરી રહ્યા છો, તો ધેન યુ આર અંડર શુદ્ધ સતોગુણ. જે ભગવાનનું કામ કરે છે, ભગવાન સાથે કનેક્ટેડ છે અને પોતાનું બધું કાર્ય ભગવાનની પ્રવૃત્તિમાં લીન રાખે છે, એ આ ત્રણેય ગુણોથી પર છે. એટલે 9 થી 10 નામાં જો તમે ભગવદ્ ગીતાનો ક્લાસ અટેન્ડ કરીને પછી સુતાઓ તો તમે શુદ્ધ સતોગુણમાં. નેક્સ્ટ, તો આવી રીતે 3 અલગ અલગ પ્રવૃત્તિ છે, સાત્વિક, રાજસી અને તામસી. નેક્સ્ટ, 14.26, માચ યો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સંમતિ ત્યાન્મ બ્રહ્મ ભૂયાય કલ્પતે. બરાબર. તો આ જે ભગવાનની ભક્તિમાં પૂર્ણ પડે, બધા સંજોગોમાં ભગવાનની પ્રવૃત્તિની અંદર ભગવાનની ભક્તિમાં લીન રહે છે એ જે છે એ મનુષ્ય કેવો છે? શુદ્ધ સતોગુણમાં છે. ખૂબ જ સરસ અહીંયા એમની વ્યાખ્યા કરી છે કે જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને એ રીતે બ્રહ્મપદ સુધી પહોંચે છે. તો જે ભગવાનની ભક્તિમાં છે એ આ ત્રણે સત્વ રજસ તમસ ત્રણેથી પર, બિયોન્ડ ઓલ ધીસ 3 ગુણાસ એ જતો રહે છે. નેક્સ્ટ, વાલ્મીકીની વાર્તા. યસ, અરે કૃષ્ણા, વાલ્મીકીની વાર્તા કોને આવડે છે? ક્યાં ગયા અમારા હેત્વી માતાજી ફ્રોમ રાજકોટ? કોણ કહેશે આપણને વાર્તા, વાલ્મીકી ઋષિની વાર્તા કોણ કહેશે? યસ, હેત્વી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ છે ને વાલ્મીકી ની વાર્તા છે. જ્યારે વાલ્મીકી છે ને એકવાર ઈ છે ને ચોરી કરવા નીકળ્યા હતા, તો ચોરી કરતા હતા ને હે ત્યારે એને નારદજી મળ્યા સામે. નારદજી એને પૂછે છે કે તું ચોરી કરસ હે, તો તું જે ચોરી કરસ એનું જે ફળ આવશે હે ઈ તારા પરિવાર ભોગવશે, કે કોઈ સજ છે ઈ ફળ ને ભોગવવા માટે? એટલે ઈ કે હા હું પૂછી આવું છું. તો ઈ છે ને ઘરે જાય છે, ઘરમાં બધાને પૂછે છે કે હું ચોરી કરું છું પછી એનું જે ફળ આવશે ઈ તમે કોઈ લેશો? તો એનો દીકરો કે છે ના અમે નહીં લે. એની મમ્મી ના પાડે છે, પછી એની પત્ની ના પાડે છે, એના ઘરના જેટલા છે ને બધા એમ કે છે ને હે અમે આ ચોરીનું ફળ નહીં લઈએ. એટલે પછી ઈ પાછો નારદજી પાસે જાય છે વાલ્મીકી. પછી નારદજી કે છે તો તું આવું કરીશ હે, એની કરતા તું ચોરી ન કરી સારું. ઈ કે હું શું કામ ચોરી ન કરું? ઈ કે હવે તું છે ને
ચોરી નો કરતો, હવે છે ને તું રામ રામ નું જપ કરજે. તો કે હા હું રામ રામ નું જપ કરીશ. પછી ઈ જયારે રામ રામ નું જપ કરે છે ને, તો નારદજી એને રામ રામ કીધું હતું, પણ ઈ મરા મરા સમજાતા કે હું મરા મરા બોલું. પછી ઈ છે ને મરા 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 એમ એટલો બધો જપ કર્યો કે એના વર્ષો વર્ષ વીતી ગયા. પછી છે ને રામ ભગવાન પ્રસન્ન થયા હતા, એટલે ઈ પ્રસન્ન થયા હતા ને એટલે એને દર્શન આપ્યા રામ ભગવાને કે કઈ વાંધો નહીં, તું ભૂલથી મરા બોલો છો, તને એવું નતું કે મારું નામ મરા, હું મરા બોલું. એટલે એને છે ને રામ ભગવાને એને વાલ્મીકી નું નામ આપ્યું, અને ઈ જે વાલ્મીકીજી છે ને એને રામાયણ ના રચયિતા છે. હરી બોલ. યસ, થેન્ક યુ, થેન્ક યુ હેતુઈ માતાજી. યસ પ્રભુ, સ્લાઇડ જરા નેક્સ્ટ કરજો. તો જે સ્ટોરી છે કન્ટિન્યુ છે. તો આવી રીતે વાલ્મીકી, જેમ વાલીઓ લૂંટારો હતો અને એમાંથી વાલ્મીકી જે બન્યા, એની આખી કથા છે. આપણને ખૂબ જ સરસ રીતે હેતુઈ માતાજીએ સમજાવી સંભળાવી આપણને, હે ને. એણે એના ફેમિલી મેમ્બરને કીધું કે તમે મારા પાપ છે તમારી સાથે વેચશો, તો બધાએ ના પાડી દીધી. પેરેન્ટ્સે ના પાડી દીધી, છોકરાઓએ ના પાડી દીધી, પત્નીએ પણ ના પાડી દીધી, બરાબર. અને પછી નારદજી એને ગાઈડન્સ આપ્યું. નારદજીના માર્ગદર્શનથી એમણે ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું. અને કેવું તપ કર્યું, આવું તપ કર્યું, વર્ષો સુધી બેઠા રહ્યા. જો આખું કીડીનો રાફડો તેમણે જો એના ઉપર કીડીઓ બેસી ગઈ, આખો રાફડો બની ગયો કીડીનો, પણ એનું ક્યાંય ધ્યાન નતું. એનું તો ધ્યાન હતું રામ ભગવાનમાં. રામ 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 બોલતા હતા, અને ભલે મરા 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 બોલતા હતા, પણ તેમ છતાંય ભગવાનનું જ નામ લેતા હતા. તો પછી એમણે શું કર્યું, મહર્ષિ વાલ્મીકીએ રામાયણની મહાકાવ્ય જે છે આપણું, એની રચના કરી. તો આવી રીતે ત્રણેય ગુણોથી પર જે વ્યક્તિ થઈ જાય અને ભગવાનમાં જ ભક્તિ કરે, તો એ સત્વ રજસ અને તમસ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે અને શુદ્ધ સત્વ ગુણમાં જાય છે. સંક્ષિપ્ત રામાયણ જે છે એ મહર્ષિ વાલ્મીકી લખ્યું અને મહર્ષિ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ આપણું જે ભૌતિક જે વિશ્વ છે એમાં આપણા સુખ છે એ બધા કેવા છે, ટેમ્પરરી છે. માર્કેટમાં નવો નવો ફોન આવ્યો હોય અને આપણને એમ થાય કે આ ફોન મારી પાસે આવી જાય તો મજા પડી જાય, મારા હાથમાં આવી જાય આખો આઈફોન 13, એટલે હું બધા ફ્રેન્ડ્સને બતાવું કે આ જો મારી પાસે ફોન આવી ગયો છે, મારી પાસે આઈફોન છે. અને આપણને એમ થાય ઓહો લાઈફમાં કાંઈ છે તો બધું સુખ આમાં જ છે, સૌથી બેસ્ટમાં બેસ્ટ લેટેસ્ટ ફોન, બધા એના આટલા બધા ફીચર છે, આટલા મેગાપિક્સેલનો કેમેરા છે, આટલા જીબીની એની રેમ છે, આટલું ફાસ્ટ પ્રોસેસર છે, બધી ગેમિંગ્સ છે, કેટલું બધું છે, ફેસ ટાઈમ છે અને ફેસ આઈડીથી ખુલે છે અને બધું. એમ આપણને એમ થઈ જાય વાહ 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 મજા પડી ગઈ, હવે તો જિંદગીમાં કાંઈ બીજું જોતું નથી. અને એ ફોન છે અપ કરતો નીચે પડી જાય, સ્ક્રીન એની તૂટી જાય, તો બધું સુખ છે એ ઉડન છું. તો એ સુખ છે કેવું છે, બધું ટેમ્પરરી છે, હે ને. બે મિનિટ પાંચ મિનિટ જ્યાં સુધી એ સારું છે ત્યાં સુધી મજા આવે, તૂટી જાય તો પૂરું. નેક્સ્ટ, એવી જ રીતે નવી બ્રાન્ડ ની કાર લીધી હોય તો આપણે ઓહો મેં તો નવી કાર લીધી છે, મર્સિડીઝ, સોસાયટીમાં કોઈ પાસે નથી, ફેમિલીમાં કોઈ પાસે નથી, મોટી છે એસયુવી, લોંગ ડ્રાઈવમાં આપણે જઈએ ફૂલ મ્યુઝિક ઓન કરીને સનરૂફ ખોલીને બધા, ઓહો બહુ મજા આવી, બહુ મજા આવી. અને એ કારનું એક્સિડન્ટ થઈ જાય તો એ બધું સુખ છે કેમ, સીધું ઉડન છું, ઇવોપરેટ થઈ જાય, બાષ્પી ભવન. તો એ બધું સુખ છે સંસારનું એ કેવું છે, ટેમ્પરરી છે, હા ને, પરમેનન્ટ નથી. મોટું ઘર બનાવ્યું હોય બંગલો, તો બંગલો બની જાય તો બહુ મજા આવે, બહુ મોટો બંગલો છે, બહુ સરસ છે. અને જો કંઈક એવું થાય, એક્સિડન્ટ થાય, અર્થક્વેક આવે કે અને ઘર તૂટી જાય, તો ઉદાસી. એટલે કે જે સુખ જે છે એ બધું કેવું છે, ટેમ્પરરી છે. બે મિનિટમાં પાંચ મિનિટમાં કંઈક ખરાબ થાય, મોબાઈલનો સ્ક્રીન તૂટી જાય કે કારનું એક્સિડન્ટ થઈ જાય, એટલે એમાંથી જે સુખ મળતું તો એ સુખ ભાગી જાય, દૂર જતું રહે. જ્યારે વાસ્તવિક સુખ છે એ શું છે. નેક્સ્ટ, આ બધા સુખ છે કેવા છે, ટેમ્પરરી છે. વાસ્તવિક સુખ શેમાં છે, કે જે એક વખત એ સુખ મળી જાય, એ આનંદ મળી જાય, પછી બીજી કાંઈ એની જરૂર ન પડે, એ ક્યારે ઓછું ન થાય, વધતું જાય પણ ઓછું ન થાય. કેવું સરસ, શ્રી શ્રી રાધા ગોવિંદ બેંગ્લોરનું આપણા સવારના મંગળા આરતીના દર્શન છે. ઉઠીને સૌથી પહેલા જયારે ભગવાનના દર્શન થાય, આપણું મન પ્રફુલ્લિત થઈ જાય,
બધા ભગવાનના ભક્તો છે એની સેવા આપણે કરીએ, એમના પુસ્તકોનું વાંચન કરીએ. જો કેવું સરસ નાનકડું બાળક છે. વન એન્ડ ઓનલી વે ટુ રિયલાઇઝ ગોડ ઇઝ શેડ ધ મહામંત્રા એન્ડ બી હેપી. નાનું બાળક છે, બ્લુ કલરના કપડાં પહેર્યા છે અને પેલી એની તોતડી ભાષામાં હલે કૃષ્ણ 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 હલે 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 લામ હલે લામ રામ રામ હલે લે, આનો બહુ સરસ મજાનો વિડીયો પણ છે. બોલે છે તો બીડ બેગ લઈને ચેન્ટિંગ કરે છે. આ સુખ કેવું છે? વાસ્તવિક છે, પરમેનન્ટ છે. આ સુખમાં ક્યારે પ્લસ માઇનસ ન થાય. તો આ વાસ્તવિક સુખ છે. નેક્સ્ટ, આઈડેન્ટિફાય કરવાની છે કે આ ત્રણ જે છે એ કયા ગુણ છે. ત્રણ જે આ જીવ છે અલગ અલગ એ કોણ છે, કયા પેલામાં છે, કોણ કહેશે? ચલો હેન્ડ રેઝ કરજો. યસ શ્રીધર સોની પ્રભુ, હરે કૃષ્ણ, અનમ્યુટ કરજો. પ્રભુજી, એ ચેપ્ટર નું નામ છે, હરે કૃષ્ણ. યસ, આ જે સ્લાઇડ દેખાય છે એમાં ત્રણ જે જીવ છે કયા કયા છે? યસ અવી પટેલ ફ્રોમ આણંદ, હરે કૃષ્ણ અવી પટેલ. હા સર, પહેલામાં બતક છે, સત્વગુણમાં આવે છે, બીજામાં મધમાખી છે, રજોગુણમાં આવે છે, અને ત્રીજામાં કાગડો તમોગુણમાં આવે છે. હરી બોલ, વેરી ગુડ. કાગડો છે એ તામસિક પ્રકૃતિનો છે, હા, તમોગુણમાં આવે છે. પછી મધમાખી છે તો એમાં આવે રાજસી, હા, શું કરે, આખી જિંદગી મહેનત કરી કરી કરીને બધું મધ ભેગું કરે ભેગું કરે ભેગું કરે, હા, એમાં આવે રાજસી. અને જે સ્વાન હંસ જે છે એમાં આવે છે એ સતોગુણમાં છે, હા, શાંત, કામ, કમ્પોઝ, કોઈને હેરાન નથી કરતો. તો આ ત્રણ અલગ અલગ ગુણ છે. નેક્સ્ટ, સિમિલરલી આ પિક્ચર ની અંદર પણ ત્રણેય ગુણ છે, સત્વ, રજસ અને તમસ. પેલામાં કોઈને હેરાન નથી કરતો, બીજામાં છે રાજસી ગુણમાં શિકાર કરવા માટે દોડે છે પાછળ, ને તામસી ગુણમાં તો એમને એમ પડ્યો છે પ્રમાદી કરી. નેક્સ્ટ, આવી રીતે આ ત્રણ ગુણ થઈ ગયા, સત્વ, રજસ, તમસ. ડાયટ જે છે આપણો ખોરાક એ પણ સાત્વિક, રાજસી અને તામસી હોઈ શકે. આગળ 17માં 18માં અધ્યાયમાં આના વિશે શ્લોક પણ આવશે, એમાં આપણે જોશું. તો સાત્વિક ખોરાક હોય કેવો હોય? શુદ્ધ શાકાહારી ખોરાક હોય, વૈષ્ણવ ખોરાક આપણે જેને કહીએ, એમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, દૂધ, અનાજ એવું બધું આવે, હા. એમાં પછી બહુ તીખી વસ્તુ ના આવે, બહુ કડવી વસ્તુ, બહુ ખાટી વસ્તુ ના આવે, એ બધું ના આવે એમાં, હે. એ બધું પછી રાજસી અને તામસીમાં આવે, હા ને. ડુંગળી, લસણ એ બધું તામસી પ્રકૃતિમાં આવે, અને નોનવેજ ને એની તો આપણે વાત જ નથી કરતા, હા, એ બધું તો તામસીમાં જ આવે. તો શુદ્ધ સાત્વિક ખોરાક કેવો હોય? કે જેમાં ફ્રેશ વેજીટેબલ્સ હોય, ફ્રૂટ્સ હોય, દૂધની આઈટમ હોય, અનાજ હોય. અને એ જ્યારે વસ્તુ જે છે બધી શુદ્ધ સત્વગુણમાં ક્યારે કન્વર્ટ થાય? કે જ્યારે આપણે ભગવાનને ભોગ ધરાવીએ અને પછી પ્રસાદ રૂપે ગ્રહણ કરીએ તો એ શુદ્ધ સત્વગુણમાં આવી જાય, બરાબર. નેક્સ્ટ, તો આવી રીતે GIGO, ગાર્બેજ ઇન, ગાર્બેજ આઉટ, આઈટીમાં, અલ્ગોરિધમમાં, મેથમેટિક્સમાં વર્ડ યુઝ થાય છે GIGO, હા. એને શું કહેવાય? GIGO પ્રિન્સિપલ. જે વસ્તુ તમે અંદર નાખશો એ વસ્તુ બારે નીકળશે. જો તમે ગાર્બેજ અંદર નાખશો, કચરો નાખશો, તો બારે કચરો જ નીકળશે. આપણે સત્વગુણમાં આવવું હોય તો આપણે આપણી અંદર શું નાખવું જોઈએ? સત્વગુણની વસ્તુ નાખવી જોઈએ. આપણે ભગવદ્ ગીતાનું વાંચન કરવું જોઈએ. આપણે સાત્વિક ખોરાક, ભગવાનને ભોગ ધરાવેલો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. આપણે સારી સારી વસ્તુ સાંભળવી જોઈએ. તો જેવું આપણે નાખશું એવું બારે આવશે. ગાર્બેજ, કચરો નાખશું તો કચરો આવશે. નેક્સ્ટ, અને એની બદલે જો સારી વસ્તુ નાખશું, ગુડ ઇન, ગુડ આઉટ. તો GIGO છે એના બે મિનિંગ થાય, ગાર્બેજ ઇન, ગાર્બેજ આઉટ, કે ગુડ ઇન, ગુડ આઉટ, એ આપણા ઉપર છે. નેક્સ્ટ, સો વિથ ધીસ વી કન્ક્લુડ ચેપ્ટર નંબર 14. તો આપણે શું કરવાનું છે? આપણે આપણા જીવનમાં આપણી અંદર સારી સારી વસ્તુઓ ગ્રહણ કરવાની છે. સવારે વહેલા ઉઠી અને આપણા ઘરના વડીલોને, પેરેન્ટ્સને પ્રણામ કરવાના, તુલસી માતાજીને પ્રણામ કરવાના, તુલસી માતાજીને અર્ઘ્ય ચડાવવાનું, એમની આરતી કરવાની, સરસ મજાની મંગળા આરતી કરવાની ભગવાનની, ભગવાનને સરસ મજાનો ભોગ ધરાવવાનો, ભગવાનને ભોગ ધરાવીને પ્રસાદ ગ્રહણ કરવાનો, અને જે કંઈ પણ આપણે ભોજન લઈએ બધું ભગવાનને ભોગ ધરાવવાનું. અને જ્યારે પણ આપણને સમય મળે ત્યારે આપણે શું કરવાનું?
આપણે મહામંત્ર નું ચેન્ટિંગ કરવાનું, હરે કૃષ્ણ કૃષ્ણ.